તો હવે આપણે લોટ લઈ લીધો ભેળકું, અને હવે આપણે મોરવણ નાખીશું. તેલનું કે ઘીનું ગમે તે નાખી શકાય, આપણે જે હોય અવેલેબલ હોય. તો હવે આપણે મોરવણ દઈ દીધું આવું, અને હવે આપણે ભાખરી જેવો લોટ બાંધી લેશું થોડોક કઠણ. તો આપણે ભાખરી જેવો કઠણ લોટ બાંધી નાખ્યો, અને હવે આપણે મુઠિયા વાળી લઈ, અને અહીંયા તેલ ગરમ થવા મૂકી દીધું. તેલ ગરમ થાય એટલે તળી લઈ, બધાય મુઠિયા વાળી લઈશું આ રીતના. આપણે બધા મીઠાઈ વાળી દીધું, તેલ ગરમ થાય એટલે તળી લે. તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું, હવે આપણે મુઠિયા તળી નાખી. ધીમા તાપે તળવાના એટલે બળી ન જાય, અને ધીમા તાપે તળી એટલે સરસ થાય લાડવા. ફૂલ ફ્લેમમાં તળીને તો ઉપરથી શેકાઈ જાય, ને વચ્ચે અંદર કાચારીએ એટલે પેલા ગરમ થવા દેવાનું ફૂલ તાપે, તે પછી ધીમો કરી નાખવાનો ગેસ. હું ચીપીએથી ફેરવું છું, કેમ કે ઝાડથી તેલ ઉડે, બધા મુઠિયા એકારે અમુક તેલમાં પડે તો તેલ ઉડે, એટલે ચીપિયાનો યુઝ કર્યો મેં.
ગોલ્ડન બ્રાઉન થઈ ગયા, તળી ગયા છે. હવે બધા મૂઠી આપણે તળી લેશું આવી રીતે. તો મૂઠી આપણે બધા તળી ગયા ને આપણે એને ભાંગી લીધા ને હવે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખશું. અહીંયા આપણે સરસ ચાળીને ભૂકો કરી લીધો અને હવે આપણે ઘી ગરમ કરવા મૂકશું. ઘી નાખશું, ઘરનું તાજું તાજું સરસ ઘી છે અમારે. ઘી થોડુંક મેલ્ટ થાય એટલે ગોળ નાખશું આપણે. ઘી આપણું મેલ્ટ થઈ ગયું, હવે આપણે ગોળ નાખી દઈએ. ગોળ આપણે ખાવું હોય, મોડું ખાવું હોય કે વધારે ગળું ખાવું હોય તો થોડોક વધારે નાખવાનો, ને મોડું ખાવું હોય તો થોડોક ઓછો નાખવાનો. ગોળને બહુ ઉકળવા નથી દેવાનો, ઓગળે એટલી જ વાર રહેવા દેવાનો, નકર કડક થઈ જાય લાડવા. બસ હવે આપણો ગોળ ગરમ થઈ ગયો, ઘી ને ગોળ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને હવે આ ઘી ગોળનું મિશ્રણ આપણે આમાં નાખી દેશું. તો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું અને હવે આપણે લાડુ વાળીએ. હું મોલ્ડમાં વાળું છું, હાથેથી કરવા હોય તો આપણે કરી શકીએ. Thank you.
લાડવા બની ગયા અને અમારા ચૂરમાના લાડવાની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.